તલોદ તાલુકાના જોરાજીના મુવાડ ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ભ્રષ્ટાચાર થતા લોકો રોષે ભરાયા. અંબાજીના મુવાડા ગામના લોકોને અનાજનો પૂરતો જથ્થો ના મળતા દુકાનદાર વિરુદ્ધ તલોદ મામલતદારમાં લેખિતમાં અરજી કરેલ હતી. આ અંગે સ્થળ ચકાસણી થાય અને કાયદેસરની કાર્યવાહી થાય તેવો ગામજનો ઈચ્છી રહ્યા છે. આજે આવી કોરોના કાળની પરિસ્થિતિમાં લોકોને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હોય છે ત્યારે આવા સસ્તા અનાજની દુકાનદારો અભણ અને ભોરી પ્રજાને છેતરી પોતાનું કરી લેતા જોવા મળી રહ્યા છે. અમારે ઉપરથી જ અનાજ ઓછું આવે છે એમ કહી મળતા અનાજના જથ્થાનું વિતરણ ઓછું કરતા સામે આવ્યા છે. પાંચ ગામ વચ્ચે આ એક દુકાન જ દુકાન આવેલ છે જે દુકાન 5 દિવસે ખોલવામાં આવી છે જેથી ગ્રાહકોને પૂરો જથ્થો મળતો નથી. આ બાબતે હકીકત જાણવા માટે દુકાનદાર કોલ કરેલ પરંતુ દુકાનદારે ફોન ન ઉપાડ્યો હતો. આ જ રીતે ભોરી પ્રજાને કાચું બિલ પણ આપવામાં આવતું નથી, સાથે તોલમાપમાં પણ ઓછું આપવામાં આવે છે જે ગ્રાહક કાચી પરચી આપીને પાછી લઈ લેવામાં આવે છે. પુરવઠા મામલતદાર તેમજ દુકાનદાર મિલીભગતથી આ ભ્રષ્ટાચાર ચાલતો હોય તેવું લાગી રહ્યું છે. અંબાજીના મુવાડા રોષે ભરાયેલા લોકોએ આ બાબતે મામલતદાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય આવ્યું. આ ન્યાય પુરવઠા મામલતદારે જણાવ્યું કે અંબાજીના મુવાડાની લેખિતમાં અરજી આવેલ છે જેથી યોગ્ય તપાસ કરીશું તેમ કહીને હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા. જો જથ્થા વિશે વધુ માહિતી જોઈતી હોય તો તલોદ ગોડાઉન મેનેજરને મળી લો તેવું ન્યાય પુરવઠા વિભાગ મામલતદાર ભાવેશભાઈએ જણાવ્યું હતું. તેથી ગોડાઉન મેનેજર રાજુભાઈએ જણાવ્યું હતું, સરકાર ધારા ધોરણ મુજબ પૂરતો જથ્થો આપી દેવામાં આવે છે. આ ગરીબ પ્રજાને પહેલાં અનાજ માટે ધક્કા ખાવા પડ્યા, હવે ન્યાય માટે. આ લોકોને ન્યાય મળશે કે પછી આવી રીતે તંત્રની મિલીભગત ચાલતી રહેશે તે જોવું રહ્યું. અર્જુનસિંહ પરમાર, ZSTV, તલોદ. પછી 25 તારીખ પછી માલ વેચવામાં આવે એમાં પહોંચ ગોમરો એક દિવસનો સમયગાળો ફાળવો, એમાં જેને કેરોસીન તો બે વર્ષથી આપવામાં આવતું નથી. BPL કાર્ડ ધરાવતા એમને તો આપવામાં આવે કે ના આવે. પછી જેને 28 કિલો ઘઉં આવતા હોય એમને 20 કિલો આપવામાં આવે. મોરસ તો તારો કો 3 કિલો આવતી એમને 1.5 કિલો એવી રીતને આપીને સમજાય નહીં. પછી બિલ કાચું આપી એમાં ફાડીને ફેંકી દઈએ લોકો. કાચું બિલ આપવું ભાઈ પણ પાછું લઈ લીધેલું પાછું, તમારી જોડે બિલ આવે જ નહીં, કોઈ પ્રૂફ જ નહીં. અને કાર્ડમાં જે લખીએ લોકો તેમાં તો અમને કંઈ ખબર જ નહીં પડતી કેટલું લખ્યું છે, ખાલી અંગૂઠો લઈ લે. કાર્ડમાં લખ્યું એ તો ખબર જ ના પડે કઈ રીતના લખ્યું. મામલતદારને અરજી કરેલી 14/6 એમાં મામલતદારે કોઈ કાર્યવાહી કરી નહીં, આપતા લીધા કે શું કર્યું. અમે રજૂઆત કરી અહીં અમને ધમકી આપવામાં આવે કે તમારે થાય તે કરી લો. બીજું તો પછી અમે આના પહેલાં એક અરજી આપેલી 2020માં મામલતદાર સાહેબને, એનું કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. હા, જો આ કાર્યવાહી આગળ નહીં થાય તો અમે ગોધીનગર સુધી જવા તૈયાર છીએ. મહિનામાં 25 તારીખે વેકાઈશ અને ધક્કા કરાવશ, બીજા ત્રીજા દિવસ આવીએ તો માલ પતી ગયું. પછી રાહતવારોને ખોડ નહીં આવતી, કેરોસીન નહીં આવતું. કેરોસીન તો મારે 3 વર્ષ થયો, તાર નુકમણ ઘાસ તે નહીં મળતું, વગર બાટલો આવે. દર મહિને આ 25 તારીખે ચાલુ થાય અને ત્રીજા દંકો ચોથા દંના એ કે માલ પતી ગયું. પાકું બિલ નહી હાલતા, પાવતી આવતી જ નહી, તો હું સમજવાનું માલ કેટલો. ગ્રાહકો દ્વારા અપૂરતો જથ્થો મળતો હોવા અંગેની ફરિયાદ લેખિતમાં આવેલ છે, યોગ્ય તપાસ કરી એ અંગેની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તપાસ આગામી અઠવાડિયામાં આગામી સમયમાં પૂરી કરવામાં આવશે. હા, બંધ થયેલા છે અને જવાનું જ છે અમારે આવતા અઠવાડિયામાં, બરાબર. એને યોગ્ય ન્યાય મળે એ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બે મહિનાથી મતલબ આ રીતના જ કરી દીધું, 5 દિવસ ખોલી છે, 5 ગામડાઓમાં જોઈએ છે.